સજીવો ઓક્સિજનનો ઉપયોગ પોષક દ્રવ્ય અણુઓ જેવા કે ગ્લુકોઝનું પરોક્ષ વિઘટન કરવા માટે ઉપયોગ કરે છે. તો કે અહીંયા ઓક્સિજનનો પરોક્ષ વિઘટનનો ઉપયોગ એટલે ખરેખર શું આપણે ધ્યાનમાં લઈ શકીએ? તો ગ્લુકોઝનું પરોક્ષ વિઘટન, પરોક્ષ વિઘટન એટલે ડાયરેક્ટ એવું નથી થતું કે ગ્લુકોઝની જોડે આવીને ઓક્સિજન જોડાઈ ગયો અને ગ્લુકોઝના ટુકડા કરી નાખ્યા. આપણે વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા ધ્યાનમાં લીધેલી જ છે. ત્યાં આપણે ગ્લાયકોલિસિસ છે, ક્રેફ્સ ચક્ર છે, ઇટીએસ ચક્ર છે, આ ચક્ર ધ્યાનમાં લીધા અને ત્યાં આપણે સમજેલા છીએ ઓલરેડી કે ગ્લુકોઝનું કઈ રીતે વિઘટન થાય છે. એવું નથી થતું ડાયરેક્ટ કે ગ્લુકોઝ સાથે આવ્યું એક બાજુથી ઓક્સિજન અને જોડાઈ ગયો અને ગ્લુકોઝના ટુકડા થઈ ગયા. ક્રમશઃ એનું વિઘટન થાય છે, ઇનડાયરેક્ટ વિઘટન થાય છે અને એ પ્રક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. હવે આ પ્રક્રિયામાં શું છે? તો કે વિવિધ પ્રક્રિયા કરવા માટે અહીંયા ઉર્જા મેળવે છે. હવે સીધી વાત છે, આપણે ચેપ્ટર નંબર 9માં પણ સમજી ચૂક્યા છે કે કોઈ એક અણુ હોય, અણુ તૂટે છે તો બંધ તૂટે છે. ખરા અર્થમાં અણુ તૂટવો એટલે બંધ તૂટવું અને ઉર્જા મુક્ત થવી. અણુ બનવો એટલે કે બંધ બનવા અને ઉર્જા મેળવવી, ગેઇન કરવી. તો અહીંયા ઉર્જા મુક્ત થાય છે અને એ જ ઉર્જા સજીવ છે એ પોતાના કાર્ય કરવા માટે ઉપયોગમાં લે છે. જે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ખૂબ મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે અને જે આપણા માટે નુકસાનકારક છે. તે ઉપરની એટલે અહીંયા ઉપરની એટલે આપણે ધ્યાનમાં લઈ શકીએ કે દરેક ચયાપચયની પ્રક્રિયા છે, પાચનની પ્રક્રિયા છે, શ્વસનની પ્રક્રિયા છે, અથવા તો ઇનડાયરેક્ટ બધી જ જીવ રાસાયણિક પ્રક્રિયા છે, એ પ્રક્રિયા દરમિયાન જે CO2 મુક્ત થાય છે એ મુક્ત થતા CO2ને શરીરમાંથી બહાર નીકળવો જરૂરી છે. હવે અહીંયા અપચય એટલે આપણે એ નથી ધ્યાનમાં લેવાનું કે ખોરાક ખાધો અને એનો અપચો થયો અને એનો CO2, ના, એવું નથી. અહીંયા અપચય એટલે એવું ધ્યાનમાં લઈશું આપણે કે મોટા અણુનું નાના અણુમાં વિઘટન થાય અને મોટા અણુનું નાના અણુમાં વિઘટન થાય એ દરમિયાન એમાંથી ATP છે તે મુક્ત થતો હોય. તો એ અપચયની ક્રિયા દરમિયાન પણ CO2 સાથે મુક્ત થતો જોવા મળે છે. તેથી એ આવશ્યક છે કે ઓક્સિજન સતત કોષોને ઉપલબ્ધ થતો રહે, એટલે કે મળતો રહે, અને કોષો દ્વારા એમાંથી મુક્ત CO2 પણ ક્રમશઃ થતો જ રહેવો જોઈએ. ક્યારે એવું ન બને કે જોઈએ એવો એક સાથે ઓક્સિજન લઈ લીધો અને પછીથી CO2 એક સાથે મુક્ત કરી દેશું, ના, આવું શક્ય બનતું નથી. સતત CO2 દૂર કરવો જરૂરી છે અને સતત ઓક્સિજન મેળવવો એક રિધમમાં જરૂરી છે. આ પ્રક્રિયા કે જેના વાતાવરણનો ઓક્સિજન અને કોષો દ્વારા ઉત્પન્ન થતો CO2નો વિનિમય થાય છે, જે પ્રક્રિયાને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ, જે શ્વસન તરીકે પણ ઓળખાય છે. અહીં આ પ્રક્રિયા જે છે તે કેટલાક મુદ્દાઓમાં પૂર્ણ થતી, કેટલાક ચરણ, કેટલાક સ્ટેપમાં કમ્પ્લીટ થતી પ્રક્રિયા છે. એવું નથી કે ઓક્સિજન બહાર કાઢી દીધો અને ઓક્સિજન લઈ લીધો અને CO2 બહાર કાઢી લીધો તો ડાયરેક્ટ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, આવું શક્ય બનતું નથી. અહીંયા 5 સ્ટેપમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે અને પહેલી જે એની અંદર પ્રક્રિયા જે ઘટના બને છે તે શ્વાસોશ્વાસ, જેના દ્વારા વાતાવરણની હવા દબાણપૂર્વક અંદર દાખલ કરવામાં આવે છે અહીંયા શરીરમાં, અને CO2થી ભરપૂર ફુફુસી હવા છે જે દબાણપૂર્વક બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ પછીની જે પ્રક્રિયા થાય છે તે ફુફુસીય કલાની આરપાર વાયુઓનું પ્રસરણ. અહીં ફુફુસીય કલા એટલે શું? તો ધ્યાનમાં લઈએ આપણે કે ફેફસાનું બહારનું આવરણ, ફેફસાની સપાટી અથવા તો ફેફસાની ઉપરનું જે પાતળું એકદમ સ્નાયુનું સ્તર આવે તેને આપણે કહીએ છીએ ફુફુસીય કલા, જેમાંથી ઓક્સિજન અને CO2નું પ્રસરણ થાય છે. પોઈન્ટ અહીંયા ધ્યાનમાં લેવો રહ્યો, નોંધવો રહ્યો કે ખરેખર વાયુઓનું પ્રસરણ થાય છે, નહીં કે વહન. ત્યારબાદ જેવું સપાટી પર વહન થઈ જાય એટલે એ ઓક્સિજન છે તે રુધિરમાંના હિમોગ્લોબિન સાથે જોડાઈ જશે, CO2 છે તે બહાર નીકળવા માટે પણ કેટલાક અણુઓની સાથે જોડાઈ જશે. પ્રસરણ સપાટી પર થાય છે, ફુફુસીય સપાટી પર પ્રસરણ થાય, જેવું રુધિર સાથે તે જોડાય છે તે રુધિર સાથે વાયુઓનું વહન થશે અને એ વહન થયા બાદ જે તે રુધિર ફરતું વિવિધ પેશીઓ પાસે પહોંચે એટલે અહીંયા થશે શું? તો કે રુધિર અને પેશીઓ વચ્ચે ઓક્સિજન અને CO2નું પ્રસરણ થાય છે ફરી પાછું, અને એ પ્રસરણ થયા બાદ અપચય પ્રક્રિયા માટે કોષો દ્વારા ઓક્સિજનનો ઉપયોગ અને CO2ની મુક્તિ થાય છે અને પ્રક્રિયા પૂર્ણ થાય, ફરી સાયકલ ચાલ્યા કરશે કે CO2 વાતાવરણમાં
મુક્ત થશે, ઓક્સિજન ફરી મેળવાયા કરશે. તો આ પાંચ મુદ્દા નીટમાં કેવી રીતે પૂછી શકાય, ખાસ તો એ આપણે ધ્યાનમાં લેવાનું. તો કે પાંચ મુદ્દા, એક તો વેરી ફર્સ્ટ ક્રમ પૂછાય કે કઈ પ્રક્રિયા પ્રથમ થાય છે. પછી બીજો એક મુદ્દો એવો છે કે સપાટીના નામ ઉપરથી એક શબ્દ પૂછી શકાય કે રુધિરમાં શું થાય છે, તો કે વહન થાય છે. ફુફુસીય કલાએ શું થાય છે, તો કે પ્રસરણ થાય છે. અપચય પ્રક્રિયા માટે તો કે ત્યાં શેનો ઉલ્લેખ કરવો પડશે, તો કે ઓક્સિજન અને CO2 ની મુક્તિ, અને પ્લસ એ સમયે ઉર્જાની મુક્તિ પણ થાય છે. તો આવી રીતે ઇનડાયરેક્ટ આ પાંચ મુદ્દામાંથી કેટલાક આપણને MCQ મળી શકે નીટની એક્ઝામમાં. ત્યારબાદ આ ઇન્ટ્રોડક્ટરી માહિતી અને પ્રસ્તાવનાને પૂર્ણ કરીને આપણે જો આગળ વધીએ તો આપણો એક ટોપિક મુખ્યત્વે શ્વસન અંગો. હવે આપણે મનુષ્યના શ્વસન અંગો ભણ્યા છીએ આ ચેપ્ટરમાં ખરેખર, અને ચેપ્ટર નંબર 4માં ઘણા બધા પ્રાણીઓના શ્વસન અંગો તમે ભણી ગયા છો. છતાં અહીંયા એક બહુ શોર્ટ માહિતી એક આપણને કોષ્ટક આપેલું છે કે કયા સજીવમાં કયું શ્વસન અંગ જોવા મળે છે. તો કે સામાન્ય દેહ સપાટી, અહીં સામાન્ય દેહ સપાટી એટલે એક્ઝેક્ટ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે એ સપાટી શ્વસન માટે કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ નથી દર્શાવતી. જેમ કે શ્લેષ્મ હોવું, ભીની હોવી, કોઈ સ્ત્રાવ થતો, કોઈ જ માહિતી આપણે એની કોઈ જાણવા મળતી નથી. એ સામાન્ય દેહ સપાટી એટલે નોર્મલ એક સપાટી હોય, જીવન સપાટી, એના જેવી જ સપાટી. તો કે કોની અંદર આ જોવા મળે છે સામાન્ય દેહ સપાટી? તો કે એ સામાન્ય દેહ સપાટી આપણે ધ્યાનમાં રાખી શકીએ એક તો વાદળીની અંદર, વાદળીમાં. બીજું આપણને ધ્યાનમાં આવશે કોષ્ટાંત્રી, અને ત્રીજું છે ચપટા કૃમિ. વાદળીના ઉદાહરણ આપણે ધ્યાનમાં લીધેલા છે, સ્નાન વાદળી છે, કોષ્ટાંત્રીની અંદર આપણે ધ્યાનમાં રાખી શકીએ જેલીફિશ છે, ચપટા કૃમિમાં આપણે ધ્યાનમાં રાખી શકીએ સામાન્ય રીતે યકૃત કૃમિ અને પટ્ટી કૃમિ છે. આપણે ઇન્ડાયરેક્ટ ઉદાહરણો પરથી પણ સવાલ પૂછાતા હોય છે કે કોષ્ટાંત્રીમાં કઈ રીતે શ્વસન થાય છે, પ્લસ આપણને ઇન્ડાયરેક્ટ એવું પણ પૂછાય પટ્ટી કૃમિમાં કઈ રીતે શ્વસન થાય, એના માટે શ્વસનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એની પાસે શું વ્યવસ્થા છે, આ રીતે આપણને આમાં પ્રશ્ન પૂછી શકાતો હોય. ત્યાર પછીની એક આપણને માહિતી આપેલી છે ભેજયુક્ત ક્યુટિકલ. આ સામાન્ય દેહ સપાટી અને ભેજયુક્ત ક્યુટિકલ લગભગ ઘણું ખરું સમાન, પણ બંનેની વચ્ચે તફાવત એટલો છે માત્ર કે આની અંદર મેં તમને વાત કરી તેમ કે કોઈ પણ પ્રકારની બીજી વ્યવસ્થા હોતી નથી આની અંદર શ્વસન કરવા માટે, માત્ર સપાટી. જ્યારે ભેજયુક્ત ક્યુટિકલ ની અંદર શું છે, તો કે અળસિયા અને દેડકા જેવા સજીવોની અંદર સપાટી સતત ભીની રહેતી હોય છે, અને ભીની સપાટીના કારણે એ ભીનાશની અંદર બહારનો વાતાવરણનો ઓક્સિજન છે તે પીગળે, અને CO2 છે તે શરીરમાંથી પીગળે, અને સપાટી પર જેમ ફેફસામાં આપલે થાય એવી રીતે એની ભીની સપાટી પર આપલે થતી જોવા મળે. ત્યારબાદ આપણે એક ધ્યાનમાં રાખી શકીએ શ્વાસ નલિકા. બહુ સામાન્ય માહિતી છે, બેઝિક માહિતી છે શ્વાસ નલિકા કોની અંદર જોવા મળે, તો કે એક આખું સમુદાય જે વિશ્વનું સૌથી મોટું સમુદાય છે કીટક, આની અંદર શ્વાસ નલિકા જોવા મળે છે. એના અંદર ફેફસા કે બીજી કોઈ વ્યવસ્થા હોતી નથી સપાટી દ્વારા પણ, એટલે નહીં કરે કારણ કે કીટકોની ઉપર આપણે આવરણ જોઈએ છે કે સખત આવરણ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઝાલર કોની અંદર, તો કે જલજ સંધિપાદ, મૃદુકાય અને મત્સ્ય. હવે મૃદુકાય અને મત્સ્ય તો સમજ્યા કે ઓકે ચલો પાણીના સજીવો છે અને ઝાલર જોવા મળે છે, પણ અહીંયા આપણને આ બંને વચ્ચે થોડું કન્ફ્યુઝન થવાના ચાન્સીસ રહેતા હોય કે કીટકો પણ સંધિપાદમાં જ આવે છે, અથવા તો કીટકો એટલે સંધિપાદ જ થાય અને સંધિપાદ એટલે કીટક જ થાય, બંને જુદું નથી આવું આપણને ધ્યાનમાં છે. છતાં આ બંનેની અંદર આવું આપ્યું તો હવે આપણને એક્ઝામમાં પૂછાય ત્યારે શું જવાબ લખવાનો? તો કે વસ્તુ તમે જો ધ્યાનથી જુઓ તો સમજાશે તમને. આ કીટક એટલે સ્થળ જ કીટકની વાત છે, કે પાણીમાં જે કીટકો નથી તેની અંદર શ્વાસ નલિકા હોય, અને જે કીટક અથવા તો જે સંધિપાદ સમુદાયના સજીવો જે છે તે પાણીમાં હોય તેની અંદર ઝાલર હોય. જેમ કે આપણે ધ્યાનમાં રાખીએ કે ઝીંગા છે તે સંધિપાદ સમુદાયના છે, છતાં પણ જલજ છે એટલે એના અંદર ઝાલર જોવા મળશે. ફેફસા આપણને જોવા મળે છે સરીસૃપ, પક્ષી અને સસ્તનની અંદર. સામાન્ય રીતે આ વિકસિત સમૂહો જેટલા પણ હોય તેની અંદર આપણને જોવા મળશે ફેફસા.
नेक्स्ट आपणे હવે સ્ટાર્ટ કરીએ મુખ્યત્વે મનુષ્યનું શ્વસન તંત્ર। મનુષ્યના શ્વસન તંત્રની અંદર આપણે બે ભાગ ધ્યાનમાં લેવાના છે, એક તો શ્વસન માર્ગ કે કયા કયા માર્ગે વાયુનું વહન થાય છે, અને બીજો છે તે ફેફસા કે કયા ભાગે મુખ્યત્વે વાયુની આપલે થાય છે। બહુ ઇમ્પોર્ટન્ટ આ બંને શબ્દ છે, એમ નોર્મલ છે, આપણને સામાન્ય લાગે, પણ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે ત્યાં કન્ફ્યુઝ થતા હોઈએ છીએ કે શ્વસન માર્ગ અને ફેફસા વાયુનો વિનિમયનો વિસ્તાર બંને જુદો છે। માર્ગમાં જે વહન થાય છે, માર્ગ છે, ત્યાં કોઈ પણ પ્રકારનો અદલા બદલી નથી થતી વાયુઓની, જ્યારે ફેફસાઓમાં સ્પેશિયલ એક એવો વિસ્તાર જે આપણે કહીએ છીએ વાયુ કોષ્ઠની સપાટી, જે વાયુનું વિનિમય થાય છે। તો આપણે ધ્યાનમાં લઈ શકીએ કે શ્વસન માર્ગ એ માર્ગ છે કે જ્યાંથી વાયુ ફેફસામાં પ્રવેશે છે, જ્યાંથી વાયુ છે તે ક્યાં પ્રવેશે છે, ફેફસામાં પ્રવેશે છે। તો કયો માર્ગ, આ બહુ ઇમ્પોર્ટન્ટ એક બોક્સ તમને આપેલું છે, તે માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે કે સામાન્ય રીતે આપણે ધ્યાનમાં રાખી શકીએ કે આ એક શ્વસન માર્ગ જે છે એમાં શરૂઆત ક્યાંથી થાય છે, તો કે બાહ્ય નસિકા છિદ્ર। બાહ્ય નસિકા છિદ્ર એ સૌથી બાહ્ય ભાગ છે અને સૌથી છેલ્લે એ અંત પામે છે શ્વસન વૃક્ષ। હવે આપણા માટે આ શ્વાસવાહિની વૃક્ષ, શ્વસન વૃક્ષ શબ્દ નવા છે, આગળની સ્લાઇડમાં એક્સપ્લેન કરેલા છે મેં। બાહ્ય નસિકા છિદ્ર સૌથી બહારનો વિસ્તાર, એના પછી આવશે પ્રઘાણ પ્રદેશ। હવે આ પ્રઘાણ પ્રદેશ ખરેખર ગ્રાણ પ્રદેશ એટલે આપણને ખબર છે કે ગંધને સેન્સિટિવ કરવા માટે અથવા તો સંવેદના મેળવવા માટે ગ્રાણ પ્રદેશ હોય છે, પણ આ પ્રઘાણ પ્રદેશ એટલે બાહ્ય નસિકા છિદ્રને તરત પછી આવેલો હોય છે, અને જેનું કામ શું છે પ્રઘાણ પ્રદેશનું, તો કે આપણે ધ્યાનમાં રાખી શકીએ કે આ પ્રઘાણ પ્રદેશ આપણા શ્વસન માર્ગની અંદર હ્યુમિડિટી એટલે કે ભેજનું મેન્ટેનિંગ કરે છે, કારણ કે જો સૂકી હવા જાય તો શરીરની સપાટી સાથે ઘસાય અને ઘસાઈને એના આધારે ઘર્ષણ ઉત્પન્ન થાય, તો એ વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક બની શકે જો સતત થાય છે તો। અને સીધી વાત છે, શ્વાસ તો બાળક જન્મે ત્યારથી લઈને મૃત્યુ સુધી સતત થતી જ પ્રક્રિયા છે। તો પ્રઘાણ પ્રદેશનું એક આપણે તમારે કાર્ય એક લખી લેવાનું છે, હું બોલું છું તે કે પ્રઘાણ પ્રદેશનું કાર્ય શું, તો પ્રઘાણ પ્રદેશ મુખ્યત્વે ભેજ શોષક પ્રદેશ છે। ભેજ શોષક પ્રદેશ, હ્યુમિડિફાઈડ પ્રદેશ પણ કહી શકાય, જેનું બીજું કામ છે ખોપરીનું વજન ઘટાડે છે। વાયુ બેલેન્સ થાય એટલે ખોપરીનું વજન ઘટશે। ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ બલૂનની અંદર હવા ભરી દઈએ તો વજન, અમુક વસ્તુ અંદર ભરવાથી વજન વધવાની જગ્યા પર એનું વજન હળવું બને છે, તો એવું જ કામ અહીંયા પ્રઘાણ પ્રદેશ કરે છે કે ખોપરીનું જે વજન છે તે ઘટે છે, અને બીજું છે તે ખોપરીને બેલેન્સ પણ કરતું આપણને ત્યાં જોવા મળે છે। જો કે આ બધાના બહુ ડિટેલ આપણને માહિતી કેટલીક મળતી નથી, પણ આપણે ખાલી ધ્યાનમાં રાખી શકીએ। એના પછી આવે છે આપણી પાસે નાસિકા કોટર, અંતનાસિકા છિદ્ર, નાસિકા કંઠ નળી, નાક અને કંઠના ભાગે જોડાતી નળી એટલે આપણે ધ્યાનમાં રાખી શકીએ નાસિકા કંઠ નળી। એના પછી આપણે ધ્યાનમાં રાખી શકીએ કંઠ નળી, શ્વાસ દ્વાર, સ્વર પેટી, શ્વાસ નળી, શ્વાસવાહિની વૃક્ષ અને શ્વસન વૃક્ષ। આ બધી જ વસ્તુ આગળ એક્સપ્લેન કરેલી છે, આપણે માત્ર અહીંયા તમને સિમ્પ્લિફાય કરીને આપ્યું છે કે ભાઈ ક્યારેય પણ એમસીક્યુ માં એક એરો ટાઈપનો પ્રશ્ન પૂછાય કે કઈ વસ્તુ પછી શું ગોઠવાયેલું હોય, તો એના માટે આપણે માહિતીને ખાસ ઇમ્પોર્ટન્ટલી ઉપયોગમાં લઈશું આગળ। વેરી ફર્સ્ટ આપ્યું છે આપણને નાસિકા અને નાસિકા માર્ગ, માહિતી આપણે માટે જાણીતી છે, વાંચીને હું ઝડપથી તમને સમજાવીને આપણે આગળ વધીએ છીએ। મનુષ્યમાં એક જોડી બાહ્ય નાસિકા છિદ્ર હોય છે જે ઉપરના ઓશ એટલે કે હોઠ ઉપર ખુલે છે। બાહ્ય નાસિકા છિદ્રો નાસિકા માર્ગના આગળના ભાગમાં આવેલા પ્રઘાણ પ્રદેશમાં ખુલે છે। આપણે વાત કરીએ એમ આ નાસિકા છિદ્ર હશે તો અહીંયાનો સ્ટાર્ટિંગનો જે વિસ્તાર છે તે આપણા માટે થશે પ્રઘાણ પ્રદેશ। પ્રઘાણ પ્રદેશની પાછળની બાજુ નાસિકા કોટર આવેલું છે, પ્રઘાણ પ્રદેશની જે આ વિસ્તાર છે આપણે એને કહીએ છીએ નાસિકા કોટર। પોઈન્ટર ઉપર જરા તમે ધ્યાન આપી શકો કે આ જે વિસ્તાર છે તેને આપણે ધ્યાનમાં રાખીએ અને એ વિસ્તારને આપણે કહીશું પ્રઘાણ પ્રદેશ પછીનો જે વિસ્તાર છે તે નાસિકા કોટરનો ભાગ।
નાસિકા માર્ગે તેના કાર્ય અનુસાર ત્રણ ભાગમાં વહેંચાય છે, પ્રગાઢ પ્રદેશ, શ્વસન પ્રદેશ અને ગ્રાહણ પ્રદેશ. પ્રગાઢ પ્રદેશનું કાર્ય મેં તમને ઓલરેડી કીધું, બનેલું શેનું છે તો કે ત્વચા છે ત્યાં, રોમ છે અને શ્લેષ્મ ગ્રંથિ છે, જે શ્લેષ્મ ગ્રંથિ સ્ત્રાવી કામ કરશે, બેલેન્સ કરવાનું કામ કરશે. ત્વચા જે છે તે તાપમાન નિયંત્રિત પણ કરી શકે ઘણા ખરા કેસમાં. અને રોમ પ્રગાઢ પ્રદેશનો જે વિસ્તાર છે તે વાયુની સાથે કોઈ પણ પ્રકારનું હાર્મફુલ એવો ડસ્ટ ન જતી રહે એના માટેની એક આ વ્યવસ્થા છે. એની પછી તરત આવેલો છે શ્વસન પ્રદેશ. શ્વસન પ્રદેશ એમાં એક આપણને જોવા મળે છે PSCCGE દ્વારા આવરિત હોય છે, ખરેખર આખા કોષનું નામ છે જેનું ફૂલ ફોર્મ હું બોલું છું, લખો છો તો ત્યાં નોટ ડાઉન કરતા જજો, PSCCGE. પી ફોર શુડો, આપણે ધ્યાનમાં છે બધાને યાદ જ હશે, પી સાયલેન્ટ આવે છે, સ્યુડો નો અર્થ થાય કુટ, એસ એટલે સ્ટ્રેટિફાઈડ, પી ફોર સ્યુડો, એસ સ્ટ્રેટિફાઈડ, સી ત્રીજો જે સી આપેલો છે તેનો અર્થ થશે સિલિએટેડ, ચોથો જે સી છે એનો અર્થ થશે કોલ્યુમિનર, કોલમ આ ઉપરથી શબ્દ આપણે ધ્યાનમાં રાખી શકીએ, કોલ્યુમિનર, જી ગ્લેન્ડ્યુલર, ગ્લેન્ડ એટલે કે ગ્રંથિ, અને ઈ એપિથેલિયમ. PSCCGE, સ્યુડો સ્ટ્રેટિફાઈડ, સિલિએટેડ, કોલ્યુમિનર, ગ્લેન્ડ્યુલર, એપિથેલિયમ. એપિથેલિયમ એટલે તમને અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ હશે કે અધિચ્છદીય પેશીનું નામ છે, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ કુટ, સ્ત્રુત, પક્ષમલ, સ્તંભીય, સ્ત્રાવી, અધિચ્છદીય પેશી. કુટ, સ્ત્રુત, પક્ષમલ, સ્તંભીય, સ્ત્રાવી, અધિચ્છદીય પેશી. એના નામ ઉપરથી એનું કાર્ય પણ તમને સમજાશે. સિલિએટેડ છે, તંતુ ધરાવે છે, કોલ્યુમિનર છે, સ્તંભીય છે, ગ્લેન્ડ્યુલર સ્ત્રાવી છે, સ્ત્રાવ કરે છે, એટલે અહીંયા શ્લેષ્મનો સ્ત્રાવ પણ શ્વસન પ્રદેશની અંદર થતો જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ આપણે અહીંયા ધ્યાનમાં રાખી શકીએ. ત્રીજો આપણને આપેલું છે ગ્રહણ પ્રદેશ. ચેતા સંવેદી અધિચ્છદ દ્વારા આવૃત હોય ગ્રહણ પ્રદેશ. મુખ્યત્વે તમે જુઓ કે ભલે તમે સૂતા હોય, આંખ બંધ હોય, આજુબાજુના વાતાવરણનું આપણને અંદાજ ન હોય, છતાં પણ આપણને એનો અનુભવ થઈ જતો હોય છે. એક્ઝામ્પલ એક આપણે લઈએ કે ક્યારે પણ કોઈ કિચનમાં ગેસ રિલીઝ થતો હોય તો આપણે તરત જ ત્યાં એલર્ટ થઈ જતા હોઈએ છે કે ભાઈ વાસ આવે છે, ગેસની ગંધ આવે છે. તો એ શું થયું તો કે ખરેખર ચેતા સંવેદી અધિચ્છદ દ્વારા માહિતી લેવાની અને એ ચેતા મગજ સુધી પહોંચી માહિતી, અને મગજે ત્યાં સંદેશો આપ્યો કે આ એક જે ગંધ છે તે આપણા માટે નુકસાનકારક છે. ઘણીવાર આપણે ખાદ્ય પદાર્થની ગંધોને પણ ઓળખતા હોઈએ છીએ. તો ગ્રહણ પ્રદેશમાં તો કે ચેતા સંવેદી અધિચ્છદ દ્વારા આવૃત ગ્રાણ અધિચ્છદ અને નિડેરિયન અધિચ્છદ. અહીંયા ગ્રાણ અધિચ્છદ તો આપણે સમજી લઈએ, પણ એના માટે એક બીજો શબ્દ વપરાનો નિડેરિયન અધિચ્છદ. કન્ફ્યુઝન થાય કે કેવો શબ્દ છે નિડેરિયન, એટલે ખરેખર આપણને ધ્યાનમાં છે કોષ્ઠાંત્રી માટે શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં નિડેરિયન, પણ કોષ્ઠાંત્રી ને આની સાથે કોઈ લેવા દેવા નથી. ખરેખર શબ્દ અહીંયા આપ્યો છે આપણને કોષ્ઠાંત્રીની અંદર જેવા કોષો હોય એ પ્રકારની અધિચ્છદ. એક્સપ્લેન કરું છું, લખી લેજો. નિડેરિયન અધિચ્છદ તો કે ખરેખર નિડેરિયન અધિચ્છદ બે સ્તરની બનેલી રચના છે. નિડેરિયન અધિચ્છદ બે સ્તરની બનેલી રચના છે. ઉપરનું સ્તર જાડું એક કોષીય સ્તર અને નીચેનું સ્તર પાયાનું સ્તર છે તે સ્ત્રાવી અધિચ્છદીય સ્તર. ઉપરનું જાડું એક અધિચ્છદીય સ્તર અને નીચેનું પાયાનું સ્ત્રાવી અધિચ્છદીય કોષ, એ બંને જે જોડાય અને એ બંનેની સાથે ગોઠવણી થાય તેને કહેવામાં આવે નિડેરિયન અધિચ્છદ. ફરી એક વખત બહુ શોર્ટમાં, નિડેરિયન અધિચ્છદ એટલે કે બે એવા સ્તરની ગોઠવણી કે જેમાં ઉપરની બાજુ જાડું અધિચ્છદ અને નીચેની બાજુ પાતળું સ્ત્રાવી અધિચ્છદ ગોઠવાયેલું હોય, જેની ગોઠવણી ઘણી ખરી કોષ્ઠાંત્રી સજીવોની અંદર જોવા મળે એ પ્રકારની જોવા મળે છે. ધ્યાનમાં આવ્યું હશે
2 સેકન્ડ નું ગેપ આપું છું, ધ્યાન માં લઈ લેજો આ દરેક માહિતી, અને પછી આપણે આગળ વધીએ છીએ. મુખ કંઠનળીય માર્ગ, 2 સેકન્ડ જરા ધ્યાન આપી દેજો. નેક્સ્ટ, મુખ કંઠનળીય માર્ગ, ઇંગ્લિશમાં મુખ એટલે કે બકલ કહેવાય, બકલ કેવિટી, મુખ હોય એટલે બકલ કેવિટી, શબ્દ માટે આપણે ધ્યાનમાં રાખીએ ત્યાં. મુખ એટલે બકલ, બકો, કંઠનળીય માર્ગ ફેરિંજિયલ કેવિટી. મુખ કંઠનળીય માર્ગ, કંઠનળી ઇંગ્લિશમાં કહીશું ફેરિંગ, તો એ મુખ કંઠનળીય માર્ગ, બકો ફેરિંજિયલ કેવિટી. એની અંદર આપણે માહિતી ધ્યાનમાં રાખીએ તો શંકુ પ્રવર્ધની માહિતી મેં તમને બહુ સારી રીતે પાચનતંત્રની અંદર સમજાવી દીધેલી છે, આથી તમને સારી રીતે સમજાઈ ગયા હશે. તે 2 ભાગમાં વિભાજિત થાય છે, અગ્રભાગે મુખ ગુહા અને પશ્વ માર્ગે કંઠનળી ગુહા કહેવાય. મુખ ગુહા અને કંઠનળી ગુહાની વચ્ચે સખત તાળવું અને પછી નરમ તાળવું હોય છે. તાળવાને અનુભવ કરી શકો તમે. મુખ ગુહા અને પશ્વ માર્ગને કંઠનળી ગુહા કહેવાય. મુખ ગુહા અને કંઠનળી ગુહાની વચ્ચે સખત તાળવું હોય અને પછી નરમ તાળવું હોય. તમે સખત તાળવા અને નરમ તાળવાને જાતે જ અનુભવી શકો છો. અત્યારે વિડીયો જોતા જોતા પણ તમે તમારા દાંતથી આંગળીને સ્પર્શ કરાવતા પાછળની બાજુ લઈ જાઓ તો તમને ધ્યાનમાં આવશે કે ઉપરનો ભાગ સખત છે અને સૌથી પાછળનો ભાગ જે આપણને જોવા મળે છે તે નરમ છે, જે નરમ તાળવું. તમે ઘણી બધી વખત કાર્ટૂનમાં બી જોયું હશે, તમે તમારા ફેસને પણ આખું મોં ખોલીને કાચમાં જુઓ તો તમને તમારા મુખ ગુહાની અંદર એક વચ્ચોવચ એક લટકતો ભાગ જોવા મળે છે કે જેને આપણે કહીએ છીએ શંકુ પ્રવર્ત. ઇંગ્લિશમાં એના માટે શબ્દ વાપરી શકાય ઉલ્વા. શંકુ પ્રવર્ત જે કંઠનળી ગુહા તરફ આગળ વધે છે, જે કંઠનળી ગુહા તરફ આગળ વધે છે તે કંઠનળી ગુહાને 2 અપૂર્ણ ભાગમાં વિભાજિત કરે. ઉપરનો ભાગ નાસિકા કંઠનળી કોષ અને નીચેનો ભાગ મુખ કંઠનળી કોષ. અહીંયાથી તમને એ વસ્તુ ધ્યાનમાં આવી શકે આકૃતિમાં કે આ એક કંઠનળીનો વિસ્તાર છે, તો જ્યાંથી શ્વસન માર્ગ જોડાય છે ત્યારે નાસિકા કંઠનળી, અને અહીંયા પાચન માર્ગ જ્યારે આપણે જોડાય છે ત્યારે એને મુખ કંઠનળી કોષ કહી શકીએ. ભોજન કરતી વખતે શંકુ પ્રવર્ધ ઉપર આવીને અંતરનાસિકા છિદ્રને ઢાંકી દેશે. આ આપણે ખરેખર કહીએ ને તો આ જે ભાગ છે ને તે આપણને શંકુ પ્રવર્ધનો ગણી શકીએ, અને આપણે જ્યારે ભોજન ગળીએ ત્યારે આ ભાગને એમ ધક્કો લાગે અને ઉપર ઢંગાઈ જશે અને શ્વાસ માર્ગમાં ખોરાક જતો અટકશે, જે ખોરાકને નસિકા માર્ગમાં પ્રવેશતો અટકાવે છે. મુખ કંઠનળી કોષમાં 2 છિદ્ર આવેલા છે. પૃષ્ઠ છિદ્ર અન્નમાર્ગ કહેવાય અને તે અન્નનળીમાં ખુલે છે. આ ખોરાકનો માર્ગ છે. વક્ષ છિદ્રને શ્વાસ દ્વાર કહેવાય, જે સ્વર પેટીમાં ખુલે છે તે શ્વાસનો માર્ગ છે. બંને શબ્દને બહુ સારી રીતે સમજવા ત્યાં સ્થાન પણ ખૂબ સારી રીતે ધ્યાનમાં રાખવું પડશે. અન્નમાર્ગને ઇંગ્લિશમાં કહેવાય ગુલેટ, શ્વાસ દ્વારની ઇંગ્લિશમાં કહેવાય ગ્લોટિસ. હવે અન્નમાર્ગ પૃષ્ઠ છિદ્ર, હવે આપણે 2 પગે ચાલતા પ્રાણીઓ છીએ એટલે આપણને ધ્યાનમાં છે કે પૃષ્ઠ બાજુ તમે તમારી જાતને 4 પગ ઉપર કલ્પના કરો એટલે પૃષ્ઠ એટલે ખરેખર પાછળની બાજુ, એટલે તમે અહીંયા બહુ સારી રીતે જોઈ શકો છો. આ જે અત્યારે રેડ પોઈન્ટર ફરી રહ્યું છે, આ જે રેડ પોઈન્ટર છે તે અન્નમાર્ગ છે, અને આ જે હમણાં હાલ જે પોઈન્ટર ફરી રહ્યું છે તે શ્વસન માર્ગ છે. ઇંગ્લિશમાં નામ તમને ધ્યાનમાં આવતા હશે. પાછળનો જે વિસ્તાર જે છે આપણે અન્નમાર્ગ એટલે કે ગુલેટ, અને આગળનો જે વિસ્તાર જે ખાલી આગળ રીંગો આપણને જે દેખાય છે એનો આગળનો જે વિસ્તાર છે તે ગ્લોટિસ. એટલે ખરેખર આગળ પાછળ પૂછાય તો એમ આપણા શરીરની આગળની બાજુએ શ્વસન માર્ગ અને પાછળની બાજુએ અન્ન માર્ગ આપણને જોવા મળે, અને પૃષ્ઠ વક્ષ પૂછાય તો ધ્યાનમાં રાખી શકીએ કે પૃષ્ઠ બાજુએ અન્ન માર્ગ અને વક્ષ બાજુએ શ્વસન માર્ગ આપણને ખુલતો જોવા મળે છે, ગોઠવાયેલો જોવા મળે છે. જે સ્વર પેટીમાં ખુલે છે તેને શ્વસન માર્ગ કહેવાય. હવે શ્વાસ દ્વારની નજીક ચપટું સ્થિતિસ્થાપક કાસ્થિ આવેલું છે જેને ગાંઠી ઢાંકણ કહેવાય. આટલે આપણે જોઈ શકીએ છીએ શ્વાસ દ્વારની નજીક ચપટું સ્થિતિસ્થાપક ઢાંકણ જેને ગાંઠી ઢાંકણ કહેવાય, એપિગ્લોટિસ આપણે કહીએ છીએ, જે ભોજન કરતી વખતે એક ખોરાકનું નિયમન કરશે. જ્યારે તમે ખોરાક ગળો છો ત્યારે એ ઉલટાઈને આપણે આગળના ભાગને
કવર કરી દેશે શ્વસન માર્ગને, અને ખોરાક છે તે ડાયરેક્ટ અન્ન માર્ગમાં જ જશે, અને જેવો શ્વાસ લેવાનું આપણે જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ખુલી જશે અને એ ફરીવાર અહીંયા આપણા શ્વાસ માર્ગની અંદર એક વહન માર્ગ પૂર્ણ કરશે. પોઈન્ટર ફરે છે, ધ્યાનમાં આપજો જરા. ગાંઠી ઢાંકણ એપિગ્લોટિસ આ ભાગને આપણે કહીએ છીએ. ભોજન કરતી વખતે આ કાસ્થી પડદો શ્વાસ દ્વારને ઢાંકે, કરતી વખતે શ્વાસોશ્વાસ બંધ થાય છે. ઘણીવાર આપણને ધ્યાનમાં હોય છે કે જો ખોરાક ગળવાની ક્રિયા અને શ્વાસ લેવાની ક્રિયા બંને જ્યારે એક સાથે થાય ત્યારે એપિગ્લોટિસ બહુ સારી રીતે કાર્ય નહીં કરી શકતા, ખોરાક મુખ ગુહાના વાટેથી અન્ન માર્ગમાં જવાની જગ્યા પર શ્વાસ માર્ગની અંદર આવી જતો હોય છે. અહીંયા શ્વાસ જે ખંડ છે એની અંદર આપણને જોવા મળે છે, આવી જતો હોય. ઘણીવાર આપણે એવું વાત કરીએ છીએ કે ભાઈ શ્વસન માર્ગમાં ખોરાક જતો રહે, થઈ શકે એવું કે ખોરાક છે તે શ્વસન માર્ગની અંદર જાય જ્યારે શ્વસનની પ્રક્રિયા ઇમ્બેલેન્સ હોય ત્યારે. જો નસિકા કોટરમાં આવી જાય છે તો કોઈ તકલીફ ખાસ નથી જોવા મળતી, ટેમ્પરરીમાં રિલીફ થઈ જાય છે. પણ જો અન્ન માર્ગની અંદર ખોરાક જવાની જગ્યા પર શ્વસન માર્ગની અંદર દાખલ થઈ ગયો તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તો આપણે અહીંયા એના કાર્યને પણ નિશ્ચિત રીતે ધ્યાનમાં લઈએ. કંઠનળી એક માત્ર ભાગ છે જ્યાં ખોરાક અને હવા એક સાથે ભળે છે. કંઠનળી એક માત્ર ભાગ છે જ્યાં ખોરાક અને હવા એક સાથે આપણને ભળતા જોવા મળે છે. તો તમે ધ્યાનમાં રાખી શકો કે માત્ર એવો કયો ભાગ આપણને જોવા મળે કે જ્યાં ખોરાક અને હવા એક સાથે હોય. તો આપણે ધ્યાનમાં રાખી શકીએ આ વિસ્તાર કે જેને આપણે કહી શકીએ છીએ કંઠનળી. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. શ્વાસનળીની પૃષ્ઠ સપાટી પર અપૂર્ણ હોય છે, જો કે સંપૂર્ણ ભાગમાં જ અપૂર્ણ હોય છે, ક્યાંય પણ આપણને આ પૂર્ણ જોવા નથી મળતી. પણ અહીં આપણે એક અલગથી પોઈન્ટ એમસીક્યુ માટે ધ્યાનમાં રાખીશું કે શ્વાસનળીની પૃષ્ઠ સપાટી પર કળીઓ અપૂર્ણ હોય અને વક્ષ સપાટી પર એની જોયું આપણને ધ્યાનમાં છે જ. આ જે એનું કાર્ય છે તે આપણે ધ્યાનમાં લીધું છે કે જેનો બેલેન્સ કરે છે. શ્વાસ નળી થી લઈને અંતિમ શ્વાસ વાહિકા સુધી આપણને કાચવત કાસ્થી જોવા મળશે, બાકીના ભાગે આપણને જોવા નહીં મળે. શ્વસન વાહિકા થી લઈને કૂપી કાચવત વિનિમય વિસ્તાર છે, જે સરળ લાલિસા મધ્યછદ ની ગોઠવણી હોય છે. અહીંયા આપણે વાત કરી તેમ પીએસસીસી જી ની ગોઠવણી અહીંયા આપણને જોવા મળેલી. તે શ્વાસવાહિની વૃક્ષ અને શ્વસન વૃક્ષની વાત આપણે કરીએ તો કે પ્રાથમિક શ્વાસવાહિતીથી અંતિમ શ્વાસ વાહિકા છે જે માત્ર વહન કરવાનું કામ કરે છે. તો શ્વાસવાહિની વૃક્ષ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ અને એના પછી આપણને ધ્યાનમાં આવશે કે શ્વસન વૃક્ષ. શ્વસન શ્વાસવાહિકા ફુફુસીય નલિકા જે વિસ્તાર છે તે આપણા માટે શ્વસન વૃક્ષ છે. તમને આપેલા સેન્ડ કરેલા પેમ્પલેટની અંદર પણ આ માહિતી છે, એટલે બહુ સરળતાથી તમે આ વસ્તુને સમજી શકશો. બતાવું છું, તમે અહીંયા ધ્યાનમાં લઈ શકો કે આ આવરણો બંને છે તે મધ્ય સ્તરમાંથી બનેલા છે. ફેફસાના બાહ્ય આવરણ છે તે મધ્ય સ્તરમાંથી બને, અને અહીંયા આપણે ધ્યાનમાં રાખી શકીએ કે ફેફસાની અંદરનું જે સૌથી આવરણ છે વાયુકોષ્ઠ છે તે ઇમ્પોર્ટન્ટલી આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એ બનેલું છે અંતસ્તરમાંથી. ફેફસામાં ફુફુસીય ધમનીનો ભાગ જે આપણને આપેલો છે તે ફેફસામાં ફુફુસ ધમની અનેક રુધિર વાહિનીમાં વિભાજિત થાય છે. શું કામ વિભાજિત થવું? 2 મિનિટનો સમય તમારા માઇન્ડમાં હોલ્ડ લઈને તમે વિચારી લો કે શું કામ વિભાજિત થવું. કારણ કે તમે આપણે આગળ વાત કરી કે આ તો વિનિમય પત્યું, વિનિમય પત્યા પછી રુધિર સુધી એને પહોંચાડવું પડશે, અને રુધિર સુધી પહોંચાડ્યા પછીની જે અહીંયા આપણે વાત કરીએ તે શું છે તો કે ખરેખર અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ કે વાયુનું વિનિમય જે થાય એના બાદ રુધિર સુધી ઓક્સિજન પહોંચાડવું જરૂરી છે, અને જેટલી વાહિનીઓ વધારે એટલું એનું ક્ષેત્રફળ વધારે, અને જેટલું ક્ષેત્રફળ વધારે એટલી એની વિનિમયની ક્ષમતા વધારે. આ વાહિનીઓ વાયુકોષની દિવાલમાં જટિલ જાળું બનાવે છે, તેઓ જોડાઈને અન્ય છેડા પર ફુફુસ શિરા બનાવે
આ શિરાઓ હૃદયના ડાબા કર્ણકમાં રુધિરનું વહન કરે છે. આ શિરાઓ હૃદયના ડાબા કર્ણકમાં રુધિરનું વહન કરે છે. ધ્યાનમાં રાખી શકો અહીંયા હૃદયનો ઉલ્લેખ શું કામ કર્યો, તો કે રુધિર અભિસરણ તંત્ર તમે બોર્ડમાં ભણી ગયા છો, તમને ધ્યાનમાં હશે કે ફેફસા ઓક્સિજન CO2ની આપલે એટલે કે CO2ની અશુદ્ધિ દૂર કરવાનું કામ કરે છે અને હૃદય છે એના માટે પમ્પિંગનું કાર્ય કરે છે. તો કે વાયુકોષની દિવાલમાં નાના છિદ્ર આવેલા છે, આ છિદ્રો વાયુનું પ્રસરણ સરળ બનાવે છે. આ છિદ્રોને કોહનના છિદ્ર કહેવાય. ઇમ્પોર્ટન્ટ, કોહન વાયુકોષની દિવાલમાં નાના છિદ્ર છે. શું કામ છિદ્ર? તો કે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખી શકો કે જ્યાં છિદ્ર છે ત્યાં વાયુનું બેલેન્સ બહુ સરળતાથી થઈ શકશે. તો આવા છિદ્રોને કોહનના છિદ્રો કહેવાય. વાયુકોષમાં ભક્ષક કોષોને ડસ્ટ કોષો પણ કહેવામાં આવે છે. શું કામ? ત્યાં વાયુકોષમાં ભક્ષક કોષોનું કામ શું છે? તો કે શરીરના દરેકે દરેક ભાગના રક્ષણની જરૂરિયાત છે. વાયુ ઘણી બધી આગળ વ્યવસ્થા થઈ પણ છતાં કદાચ કોઈ એવા અણુઓ હોય, છતાં એવા સૂક્ષ્મ જીવાણુઓ હોય, છતાં કોઈ એવી નાની મોટી ડસ્ટ એટલે કે ધૂળ હોય કે જે વાયુકોષ સુધી પહોંચી જાય, તો હવે જો એ ધૂળ ત્યાં જમા થયા કરશે તો જમા થવાના કારણે વાયુકોષને શું થશે? સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થશે. હવે એ સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થાય છે તો શું થવાનું? તો કે સમયાંતરે ફેફસાની ક્રિયાશીલતામાં ઘટાડો થાય. કે વાયુકોષોમાં જે ભક્ષક કોષો છે તેને ડસ્ટ કોષ એટલે કે ધૂળને ખાનારા કોષ કહી શકાય. સસ્તનમાં ફેફસા વાદળી સદસ અને ઘન હોય છે. વાદળી સદસ એટલે દેખાવ ઘણો ખરો, આપણે વાદળી જેવો, વાદળી રંગની વાત નથી અહીંયા, આપણે સજીવ પ્રાણી સમુદાય જોયા છે, વાદળીના દેખાવ જેવો એટલે કે અનિયમિત આકાર આપણે ઘણી ખરા અર્થમાં કહી શકીએ. અને ઘન હોય છે, તેમાં મધ્ય ગુહા જોવા મળતી નથી. મધ્ય ગુહા તમે વાદળીનું ઇમેજિનેશન કરો એટલે આપણે ત્યાં પેલી આશ્યક વાળુને મધ્ય ગુહા યાદ આવે એટલે એમને ત્યાં ક્લિયરેશન આપ્યું છે કે મધ્ય ગુહા જોવા મળતી નથી. સસ્તનના ફેફસામાં સ્નાયુઓ જોવા મળતા નથી, તેવા તેથી આવા ફેફસામાં સ્વસંકોચન અને સ્વશિથિલનની ક્ષમતા જોવા મળતી નથી. સસ્તનના ફેફસામાં સ્નાયુઓ જોવા નથી મળતા, તેથી આવા ફેફસામાં સ્વસંકોચન અને સ્વશિથિલનની ક્ષમતા જોવા નથી મળતી. એટલે આપણા નિયંત્રણમાં નથી. સારું છે આપણા નિયંત્રણમાં નથી, નહીં તો કોરોનામાં ઘણા બધા રોડે ચડાવી દે કે ભાઈ શ્વાસ બંધ થઈ ગયો, લઈ જવું પાડવાને. એટલે સ્વસ્તનમાં આવી કોઈ વ્યવસ્થા છે નહીં. સ્વસંકોચન અને સ્વશિથિલનની કોઈ ક્ષમતા જોવા નથી મળતી કારણ કે આપણા કંટ્રોલના સ્નાયુ નથી. પાસેપિંજર સેનાથી ગોઠવાયેલું છે? પાસેપિંજરની રચના કયા કયા ભાગ પાસેપિંજરમાં ઇન્ક્લુડ થાય છે તે આપણે ધ્યાનમાં રાખીએ. તો કે પાસેપિંજર ઉરસ્ય ગુહાનું આવરણ, છાતીપિંજર કહેવાય. ઉરસ્ય ગુહાનું આવરણ છે તે છાતીપિંજર તરીકે ઓળખાય છે. અગ્રસપાટી અક્ષક અસ્થિ અને ગરદન તરફ હોય. પશ્વ સપાટી ઉરોદર પટલ, પૃષ્ઠ સપાટી કરોડસ્તંભ અને પાસળીની સાથે જોડાણ દર્શાવે છે. વક્ષ સપાટી ઉરોસ્થી અને પાસળી સાથે જોડાણ દર્શાવે છે. પાર્શ્વ સપાટી પાસળી સાથે જોડાણ દર્શાવે છે. આખી ગોઠવણી આપણે નેક્સ્ટ પેલા 20મા ચેપ્ટરમાં જોઈ ગયા છે, છતાં કોઈને ડાઉટ હોય તો પર્સનલી કોલ કરીને પૂછી લેજો. આના અંદર હું આટલું ડિટેલ સમજાવવા માટે સમય નથી લેતી. ઉરોદર પટલ એક સ્નાયુમય પડદો છે કે જે ફક્ત સસ્તનમાં અને મગરમાં જ જોવા મળે છે. તે ઘુમટ આકારનો હોય છે જે શરીરને બે ભાગમાં વિભાજિત કરે છે. ઉપરનો ઉરસ્ય ભાગ અને નીચેનો છે તે ઉદર ગુહા. ઉરોદર પટલમાં અરીય સ્નાયુ જોવા, અરીય એટલે ધ્યાનમાં હશે તમને, અરીય સ્નાયુ જોવા મળે છે. આ સ્નાયુના સંકોચનથી ઉરોદર પટલ સપાટ થાય છે. આપણે વાત કરી ચૂક્યા છીએ કે ઉરોદર પટલના સંકોચન અને શિથિલનની પ્રક્રિયા દ્વારા જ શ્વાસોશ્વાસ નિયંત્રિત થતું જોવા મળે છે. તેથી ઉરસ્ય ગુહાનું કદ અગ્ર પશ્વ અક્ષમાં વધે આમ ઉરોદર પટલ શ્વસનમાં મદદ કરે છે. આગળની સ્લાઇડમાં લીધેલું છે, આપણે ભણી પણ ચૂક્યા છીએ ઓલરેડી બોર્ડમાં. ઉરોદર પટલમાં અરીય સ્નાયુ જોવા મળે છે. આ સ્નાયુના સંકોચનથી ઉરોદર પટલ સપાટ થાય છે. તેથી ઉરસ્ય ગુહાનું કદ અગ્ર પશ્વ અક્ષમાં વધે આમ ઉરોદર પટલ શ્વસનમાં મદદ કરે. આંતરપાર્શ્વ સ્નાયુ ICM ઇન્ટર કોસ્ટલ મસલ્સ
ઇન્ટરકોસ્ટલ મસલ્સમાં તમે ધ્યાનમાં રાખી શકો કે આ શું છે ખરેખર કે બે પાસળી વચ્ચેના અવકાશને આંતરપાસળીય અવકાશ કહેવાય જેમાં બે પ્રકારના સ્નાયુ જોવા મળે છે બાહ્ય આઈસીએમ અને આંતરિક આઈસીએમ આ બાહ્ય આઈસીએમ અને આંતરિક આઈસીએમ એટલે શું ઈઆઈસીએમ આઈઆઈસીએમ ફૂલ ફોર્મ ત્યાં તમે ધ્યાનમાં રાખી શકો ઈઆઈસીએમ એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ્સ અને આઈઆઈસીએમ ત્યાં તમે ધ્યાનમાં રાખી શકો ઇન્ટરનલ ઇન્ટરકોસ્ટલ મસલ્સ ઇન શોર્ટ આઈસીએમ નું પૂરું નામ થશે ઇન્ટરકોસ્ટલ મસલ્સ આંતરપાસળી સ્નાયુ તમે ક્લિયરલી આકૃતિમાં જોઈ શકો છો કે પીળા જે ભાગો છે તે આપણને ધ્યાનમાં જોવા મળે છે આંતરિક ભાગ અને બહારનો જે વિસ્તાર છે લીલા રંગનો તે અલગથી આપણને અલગ રંગમાં બતાવેલો છે મેઇન તો તમે એની ગોઠવણી જુઓ આ એક આખી ક્રોસમાં છે અહીંયા ઉપરથી અંદરની તરફ ઉપરથી અંદરની તરફ એ સંકોચન અને શિથિલનમાં મુખ્યત્વે મદદ કરશે વર્ણનમાં જોઈએ તો અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ તે ઉપરી પાસળીના પૃષ્ઠભાગ પરથી ઉદ્ભવે છે અને નીચલી પાસળીના પક્ષભાગમાં પ્રવેશે છે આ સ્નાયુના સંકોચનથી પાસળી અને ઉરોસ્થિ ઉપર તરફ અને બહારની તરફ ધકેલાય છે જેથી પૃષ્ઠવક્ષીય અક્ષમાં વધારો થાય આમ તે શ્વાસની પ્રક્રિયામાં મદદ કરે છે આટલું આપણે જાણતા હતા કે ભાઈ પાસળીઓ છે તે શ્વસનની ક્રિયામાં મદદ કરે છે પણ આ એક અલગથી આપણે એક ધ્યાનમાં રાખવાનું કે કયા ભાગ મુખ્યત્વે આંતરિક ભાગ તો સ્ટેડી છે સ્થિતિસ્થાપક છે તમે જો વર્ણનમાં મુખ્યત્વે ઉલ્લેખ એનો બાહ્ય પાસળી સ્નાયુનો જે છે તે આપણને જોવા મળે છે કે ભાઈ બાહ્ય પાસળી સ્નાયુ જે છે તે કઈ રીતનો તો કે સંકોચન અને શિથિલમાં એને મદદ કરે છે ખેંચાણ અનુભવશે આ અનુલક્ષીને આપણે શ્વાસોશ્વાસની પદ્ધતિ જ્યારે ધ્યાનમાં લઈએ કે બહુ સામાન્ય હવે પછીની માહિતી આપણી માટે બધી જ રિવિઝન પદ્ધતિ છે એટલે હું ઝડપથી વાંચીને કોઈ શબ્દ એવા હશે તો હું તમને વર્ણન કરતી જઈશ શ્વાસોશ્વાસ એ બે ચરણ સમાવે છે શ્વાસ જે દરમિયાન વાતાવરણીય હવા શરીરમાં લેવાય અને ઉચ્છવાસ જે દરમિયાન ફુફ્ફુસીય હવા બહાર મુક્ત કરવામાં આવે છે શ્વાસ ત્યારે જ થાય છે જો ફેફસાની અંદરનું દબાણ ફરી ફેફસાની અંદરનું દબાણ એટલે કે આંતર ફુફ્ફુસીય દબાણ વાતાવરણીય દબાણ કરતા ઓછું હોય વિચારો તમે સંકેન્દ્રણ ડોળાંશ એક વખત માટે શ્વાસ ક્યારે લેવાય તો કે ફેફસાની અંદરનું દબાણ વાતાવરણના દબાણ કરતા ઓછું હોય એનો અર્થ આપણે બીજા શબ્દમાં એવો લઈએ કે ફેફસાની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ એટલે વધારેથી ઓછાની તરફ વહન થવાની પ્રેરણા મળશે જેનાથી ફેફસામાં વાતાવરણ દબાણની સરખામણીમાં ઋણ દબાણ સર્જાય આ રીતે ઉચ્છવાસ પણ ત્યારે જ થાય છે જ્યારે આંતર ફુફ્ફુસીય દબાણ એ વાતાવરણીય દબાણ કરતા ઊંચું હોય એટલે કે ફેફસામાં CO2 નું પ્રમાણ વાતાવરણના પ્રમાણ કરતા વધારે હોય તો દબાણપૂર્વક ફેફસા CO2 ને વાતાવરણમાં મુક્ત કરી દેશે અહીં શ્વાસની પ્રક્રિયા શ્વાસ એ સક્રિય પ્રક્રિયા છે સામાન્યત તે 2 સેકન્ડ માટે વપરાય છે સામાન્ય આપણે વાત કરીએ તો કે શ્વાસ દરમિયાન ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસળી સ્નાયુનું સંકોચન થાય છે હવે આપણને ધ્યાનમાં હોવું જોઈએ અહીંયા બાહ્ય આંતરપાસળી સ્નાયુ કે શ્વાસ દરમિયાન MCQ માટે પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થવાનો છે ધ્યાનમાં રાખવાનું છે કે શ્વાસ દરમિયાન ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસળીય સ્નાયુનું સંકોચન થાય છે ઉરોદર પટલ સપાટ બને છે અને ઉદર ગુહા તરફ ધકેલાય છે એક એક સેન્ટેન્સ આપણા માટે MCQ બની શકે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનમાં રાખીશું ઉરોદર પટલ સપાટ બને છે અને ઉદર ગુહા તરફ ધકેલાય છે ઉરોસ્થિ વક્ષ અને અગ્ર દિશા તરફ ધકેલાય છે ઉરોસ્થિ વક્ષ અને અગ્ર દિશા તરફ ધકેલાય છે ધ્યાનમાં આપણે ત્યાં રાખી શકીએ કે ઉરોસ્થિ વક્ષ અને અગ્ર દિશા તરફ ધકેલાય છે તો એના કારણે શ્વાસની પ્રક્રિયા આપણને કમ્પ્લીટ થતી જોવા મળે છે પાસળીઓ બહારની તરફ અને વક્ષ બાજુએ ધકેલાય છે પાસળીઓ બહારની તરફ અને વક્ષ બાજુએ ધકેલાય છે આ બધી પ્રક્રિયાના કારણે ઉરોસ્થિ ગુહાનું કદ છે તે વધે છે પાસળીઓ બહારની તરફ અને વક્ષ બાજુએ ધકેલાય જેના કારણે ઉરસ્ય ગુહાનું કદ વધે હવે જેવું કદ વધ્યું તેથી ફેફસાની ઉપર ફુફ્ફુસીય દ્રવ્યનું દબાણ ઘટે છે
અને વાદળી સદૃશ ગુણધર્મના કારણે ફેફસા વિસ્તરે છે. તેના પરિણામે ફેફસામાં હવાનું દબાણ એ વાતાવરણ દબાણ કરતા ઘટે અને વાતાવરણ દબાણ કરતા ઘટે છે. આથી તે હવે હવા બહારથી આવે છે અને શ્વસન માર્ગના વાટે ફેફસા છે તે ભરાઈ જશે. વાયુનું ફેફસામાં જે પ્રવેશ છે તે અહીંયા તમે સમજી શકો કે કદ મોટું છે. ઉરોદર પટલના એરો નીચે આપ્યા છે, પાછલી પિંજરના એરો બહાર આપ્યા છે, જેથી કરીને કદ વધ્યું છે. ટેક્સ્ટ બુકમાં આપણે ઓલરેડી બોર્ડમાં વસ્તુ જોઈ ગયા છે. ઉચ્છવાસ સામાન્ય પ્રક્રિયા એક નિષ્ક્રિય પ્રક્રિયા છે. શ્વાસ તે સક્રિય પ્રક્રિયા છે, કારણ કે પેલું દબાણ શરીરમાં અંદર ઉત્પન્ન થવાનું એટલે ઓટોમેટિક નીકળી જ જવાનું. જ્યારે જરૂરિયાત પ્રમાણે નીડ પ્રમાણે ઓક્સિજન દબાણ પૂર્વક લેવો પડશે એટલે શ્વાસ સક્રિય પ્રક્રિયા છે. જ્યારે ઉચ્છવાસ છે તે નિષ્ક્રિય પ્રક્રિયા. તે લગભગ 3 સેકન્ડમાં પૂર્ણ થાય છે. ઉચ્છવાસ દરમિયાન કોઈ પણ સ્નાયુમાં સંકોચન જોવા મળતું નથી. ઉચ્છવાસ દરમિયાન ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસની સ્નાયુમાં શિથિલન જોવા મળે છે. ફરી આપણે ધ્યાનમાં એક વખત લઈએ તો ઉચ્છવાસ દરમિયાન સ્નાયુમાં સંકોચન જોવા મળતું નથી, એ દરમિયાન ઉરોદર પટલ અને બાહ્ય પાસળી સ્નાયુમાં શિથિલન જોવા મળે છે. ટેક્સ્ટ બુકમાં બધી માહિતી જોઈ ગયા છે. અત્યારે રિવિઝન થાય એ માટે ફરી એક વખત મેં માહિતી લઈ લીધેલી છે, એટલે એક વખત રિવાઇઝ તો કરી જ લેવી. આ વિસ્તરણના પરિણામે ઉરોદર પટલ, ઉરોસ્થિ અને પાસળીઓ તેમની સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને જેવી સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરે એટલે દબાણ વધવાનું છે એટલે, અને એ દબાણ વધે એટલે એ દબાણ છે તે CO2 ને પાસે એક જ ઓપ્શન છે અહીંયાથી બહાર નીકળવું. જો બીજે કશે અહીંયા કશે છિદ્ર હોય તો ત્યાંથી બહાર નીકળે, પણ એની પાસે એક જ ઓપ્શન છે, આથી તે શ્વસન માર્ગ માટે બહાર નીકળી જશે. આ વિસ્તરણના પરિણામે ઉરોદર પટલ, ઉરોસ્થિ અને પાસળીઓ તેમની સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે, જેના પરિણામે ઉરોસ્થિ ગુહાનું કદ ઘટે છે. ફેફસા પર છાતી પિંજરનું દબાણ વધે છે, એટલે કે પાસળી પિંજરનું દબાણ વધે છે. આમ ફેફસામાં ભરાયેલી હવા શ્વસન માર્ગ દ્વારા બહાર નીકળે છે. સામાન્ય ઉચ્છવાસની ક્રિયાને ઉદરીય શ્વાસોશ્વાસ પણ કહેવામાં આવે છે. સામાન્ય ઉચ્છવાસની ક્રિયાને ઉદરીય શ્વાસોશ્વાસ પણ કહેવામાં આવે છે. ખાંસી, કફ અને યોગા અભ્યાસ સમયે થતા શ્વાસોશ્વાસને બળપૂર્વકનું ઉચ્છવાસ કહેવામાં આવે. ફરીવાર ધ્યાનમાં રાખીએ આપણે, ખાંસી, કફ, યોગા અભ્યાસ સમયે થતા શ્વાસોશ્વાસને બળપૂર્વકનું ઉચ્છવાસ કહેવામાં આવે છે. આપણી પાસે શ્વાસ અને ઉચ્છવાસની ક્ષમતા વધારવા બીજા પૂરક સ્નાયુ આવેલા છે, તેને બળપૂર્વક શ્વાસોશ્વાસ કહેવાય છે. આપણી પાસે શ્વાસ અને ઉચ્છવાસની ક્ષમતા વધારવા બીજા પૂરક સ્નાયુ આવેલા છે, તેને બળપૂર્વક શ્વાસોશ્વાસ સાથે સંકળાયેલા જે સ્નાયુ છે તેવું આપણે કહી શકીએ. આગળની સ્લાઇડમાં ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને ટાઇડલ વોલ્યુમ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ આપણે લઈએ છીએ 2500-3000, ટાઇડલ વોલ્યુમ આપણે લઈએ છીએ 500 ml. આપણે ધ્યાનમાં લઈએ કે 3000+500 એટલે કે 3500 ml IC. ઉચ્છવાસ ક્ષમતા અહીંયા ખરેખર આપણે ધ્યાનમાં રહેવાની છે EC, એસ્પાયરેટરી કેપેસિટી. સામાન્ય શ્વાસ બાદ કોઈ વ્યક્તિ દ્વારા ઉચ્છવાસમાં બહાર કાઢવામાં આવતું કુલ વાયુનું કદ એટલે કે EC, TV બરાબર ERV. ફંક્શનલ રેસિડ્યુઅલ વોલ્યુમ FRC, સામાન્ય ઉચ્છવાસ બાદ પણ ફેફસામાં રહી જતા વાયુનું કદ. ઉચ્છવાસ બાદ શ્વાસ કાઢી નાખો છો તમે, CO2 પૂરેપૂરો કાઢી નાખો છો, પછી જે ફેફસામાં બચે છે તેને આપણે કહી શકીએ છીએ સામાન્ય ઉચ્છવાસ બાદ ફેફસામાં રહી જતા વાયુનું કદ. જે સામાન્ય રીતે ફેફસામાં રહે છે એને એક્સપાયરેટરી રિઝર્વ કદ અને અવશેષ કદ પણ કહેવાય. FRC ERV પ્લસ RV. ERV આપણને ધ્યાનમાં છે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ પ્લસ RV, તો 1000+1200 અહીંયા આપણે ધ્યાનમાં લઈએ તો કે 2200-2500 ml. વાઇટલ કેપેસિટી VC, ઊંડાણપૂર્વકના શ્વાસ પછી દબાણપૂર્વકના ઉચ્છવાસ દરમિયાન હવાના પ્રમાણ વાઇટલ કેપેસિટી કહે છે. તેમાં ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, કદ, એક્સપાયરેટરી વોલ્યુમ અને ટાઇડલ વોલ્યુમનો સમાવેશ થાય છે. ઇન શોર્ટ કે 3 3 આપણે ધ્યાનમાં લઈ શકીએ. IRV, ERV, TV સરવાળો આપણને મળશે 4500. ટોટલ લંગ કેપેસિટી TLC, ફેફસાની વધુમાં વધુ પ્રમાણમાં હવાને સમાવવાની ક્ષમતાને ફુફ્ફુસીય ક્ષમતા કહેવાય. મતલબ કે ટોટલ ફેફસાની કેટલી પણ કેપેસિટી સમા મતલબ સ્ટોર કરે છે, કાઢે છે, સ્વીકારે છે, વિનિમય કરે છે, બધી ક્ષમતાના અંદર આવી ગઈ એને કહેવામાં આવે છે IRV
ટીવી, ઈઆરવી અને આરવી ટેક્સ્ટબુકમાં પણ આપણે જોયું છે. આ બધી જ માહિતી આપણે, તમે આગળ જુઓ તો 6000 ml બ્રેકેટ મેટ્રોક્સ લખ્યું છે. આ બધા જ કદ એવું નથી કે મારામાં આઈસી 3500 છે તો તમારા બધામાં 3500 જ હોય, એવું જરૂરી નથી. પર્સન ટુ પર્સન અલગ હોય, પણ આની નજીક હોય. માનો કે આ બધા કિંમતો કેવી રીતે મેળવવા, માનો કે એવરેજલી 100 વ્યક્તિનું માપન કરવામાં આવ્યું હોય અને એની એવરેજ કાઢવામાં આવે, તો આ એવરેજલી એમને આટલી કિંમતો મળતી હોય, તો રાઉન્ડ ફિગરમાં એ લોકો જોતા હોય છે કે આ કદ આપણને જોવા મળે છે. આપણે ધ્યાનમાં રાખી શકીએ આટલી માહિતી. આવતીકાલે બાકીની જે માહિતી છે, નેક્સ્ટ અડધું ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. આ ચેપ્ટરનો વિડીયો ધ્યાનથી આજે જોઈ લેજો અને પછીથી આપણે બાકીનો વિડીયો છે તે આગળ ચલાવીશું.